દુનિયામાં ઓગણ એસી ટકા લોકો લગભગ લગભગ એસી ટકા લોકો આ ચોથા નંબરથી પીડાઈ રહ્યા છે અને એ છે સૂત્ર નંબર ચાર આપણને આઠ કલાકની ઊંઘ નથી મળતી અથવા મળે છે તો આપણે ઊંઘી નથી શકતા અને તમે બહુ જ મોટી વસ્તુ સાથે કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છો મિત્રો કારણ કે જો આપણે યોગી ના હૈયે અને આપણે યોગી હઈએ સાત્વિક ભોજન ખાતા હઈએ યોગ કરતા હઈએ તો એને આઠ કલાકની ઊંઘની જરૂરત નથી પણ જો આપણે યોગી ન હઈએ તો આપણને આઠ કલાકની ઊંઘ આયુર્વેદમાં લખ્યું છે કે આઠ કલાકની ઊંઘ તમારે લેવી જોઈએ હા પ્રકૃતિ પ્રમાણે હોય છે વાયુવાળાને કદાચ કલાક ઓછી મળે તો ચાલે કફવાળાને તો આઠ કલાક જોઈને જોઈએ જ તો એ પ્રકૃતિમાં કદાચ અડધો એક કલાક હું પ્લસ માઈનસ હું વેરિયેશન માની લઉં પણ તમે પાંચ કલાક સાડા પાંચ કલાક કે છ કલાક તમે યોગી હોય તો જ એટલે લઈ શકો પણ આપણે બધા ભોગી છે આપણે સાત્વિકતામાં નથી રહી શકતા વિચારો સાત્વિકતામાં રાખવા પડે ભોજન કરવું પડે વગેરે વગેરે યોગ બધું કરવું જોઈએ પણ જો એ ન કરી શકતા હોય તો આઠ કલાક તમારી બેટરીને ચાર્જ કરજો કરજો ને કરજો નહીં તો હૃદય તમને જવાબ આપશે સાહીઠ વર્ષે પાસઠ વર્ષે સિત્તેર વર્ષે તમને હૃદય કારણ કે આપણે કેમ આખી આ પાંચસો ડોલરનો મોબાઈલ હોય તો આપણે આખી રાત પંપાળીએ છીએ આમ ચાર્જિંગમાં છે કે નહીં સવારે ઉઠી સો ટકા બેટરી ચાર્જ થઈ કે નહીં કેવું ટેન્શન રહે છે ચાલો બસો પાંચસો ડોલરનો મોબાઈલ માટે આપણે આટલું ટેન્શન કરીએ છીએ પણ આટલા અમૂલ્ય શરીરને એની બેટરી ચાર્જ થઈ કે નહીં થઈ એ આપણે કોઈ વિચારતું નથી કારણ કે એનું કોઈ મીટર નથી એનું કોઈ ચાર્જિંગ સ્કેલ નથી જેથી આપણને ખબર નથી પડતી કે બેટરી રોજની કેટલી ડિસ્ચાર્જ રહેશે અને જેટલી બેટરી ડિસ્ચાર્જ રાખશો એટલી તમારા બોડીમાં એનર્જી ઓછી રહેશે મગજની નસો તમારી ગરમ રહેશે એટલે કે તમને બ્લડ પ્રેશર જેવા અનેક સાયકોસોમેટિક ડિઝીઝ આવશે અને તમારું સાહીઠ પાસઠ સિત્તેર વર્ષે બેટરી તમારી ડિસ્ચાર્જ થવા માંડશે એટલે હું એવો આગ્રહ રાખું કે બધા જ યા તો યોગી બને યા તો પછી આઠ કલાકની ઊંઘ લે